રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો છે અને તે દબદબો યથાવત રહેવા સાથે સહકારી ક્ષેત્રમાં તેઓની તાકાત વધી રહી છે. ગત દિવસોમાં જેતપુર ધોરાજી ગોંડલની તાલુકા સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તમામ બેઠકો બિનહરીફ થઈ હતી. આમ ત્રણ તાલુકાની સહકારી મંડળીની બેઠકો ઉપર જયેશ રાદડિયાનો દબદબો યથાવત રહ્યો હતો. જયેશ રાદડિયાએ આ જીતને ખેડૂતોની જીત ગણાવી હતી અને ખેડૂતોએ ફરીથી વિશ્વાસ મૂકવા માટે આભાર માનવા સાથે વિરોધીઓને પછાડ્યા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે આજે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિતના તમામ સભ્યો આજે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. સામે એક પણ હરીફ ઉમેદવારે ક્યાંય ફોર્મ ભરેલ નથી અને ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ અમારા ઉમેદવારો ત્રણેય સંઘની અંદર બિનહરીફ આજે ચૂંટાયેલા સાબિત જાહેર થયા છે. સૌપ્રથમ તમામ ઉમેદવારશ્રીઓને, સહકારી ક્ષેત્રના આગેવાનો અને મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે છેલ્લા કેટલાય દિવસથી સહકારી ક્ષેત્રના અમુક નેતાઓ કે જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે પ્રકારના નિવેદનો કરે છે, આક્ષેપબાજીઓ થતી આવી છે, આજે આ સંઘની જે પરિણામો આવ્યા એમના માધ્યમથી મારે કહેવું છે કે સહકારી ક્ષેત્રનું માળખું એ ખેડૂતોના હિત માટે કામ કરતું માળખું છે. વર્ષોથી વિઠ્ઠલભાઈના નેતૃત્વથી લઈ અને આજ દિવસ સુધી રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ખેડૂતોનું હિત કાયમી માટે અમે ધ્યાનમાં રાખ્યું છે.